स्टूडेंट्स प्रीवियस लेक्चर में आपणे एक-एक अने व्याप्त विधेय विषे वात करी हती राइट तो आपणे जोयुं तो के विधेयना टोटल आपणे बे प्रकार जोवाना छे जेमां पहेलुं छे एक-एक विधेय अने बीजुं छे व्याप्त विधेय ओके सो एक-एक अने व्याप्तनी व्याख्या अने एने कई रीते साबित करवानुं एनी टूंकमां आपणे चर्चा करी हती राइट हवे आपणे उपर जे स्वाध्याय 1.2 छे एना सम जोईशुं ओके तो स्वाध्याय 1.2 मां क्वेश्चन नंबर 1 आप्युं छे કે f from r star to r star right અને જે r star શું કીધું છે આપણાને તો કે તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને શૂન્ય જ ખાલી નથી લેવાનું કેમ કે આપણો વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે તો કે 1 upon x right સો છેદમાં જો 0 હશે તો એ અવ્યાખ્યાયિત થઈ જશે right એટલે 0 ના હોય એ બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ ओके सो आप्यो छे ने आपणे आना माटे एक एक अने व्याप्त नी चर्चा करवानी छे के एक एक छे के नहीं अने व्याप्त छे के नहीं ओके सो एक एक माटे मैं तमने कीधुं तो शुं लेवानुं छे आपणे सौथी पहेला बे घटक सेमांथी तो के आपणा प्रदेशमांथी राइट सो x1 x2 बिलोंग्स टू r स्क्वायर अने आ कयो r स्क्वायर हशे प्रदेश वाळो लखवानुं एटला माटे के अहींया बंने गण जे छे केवा छे सरखा राइट सो જ્યારે ભી આપણે સાબિત કરીશું ત્યારે આ વસ્તુ આપણે નોટ કરવાની રાઈટ કદાચ પછી તમને ધીરે ધીરે પ્રેક્ટિસ સાથે ખ્યાલ આવે કે પ્રદેશ લેવાનો છે કે સપ્રદેશ તો પછી તમને નહીં લખો તો એકવાર હું ચાલશે બટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે આ વસ્તુ લખવાનું ઓકે અને આપણે સાબિત શું કરવાનું છે તો કે f(x1) = f(x2) राइट આ લેવાનું છે અને ઇમ્પ્લાઇઝમાં શું મળવું જોઈએ x1 = x2 રાઈટ શું જોઈએ મળે છે કે નહીં f(x1) એટલે અહીંયા x ને x1 થી રિપ્લેસ કરવાનું એટલે 1 upon x1 = 1 upon x2 રાઈટ સો અહીંયા થી મળી જશે x1 = x2 અને એટલે આપણે કહી શકીએ કે f એ એક એક વિધેય છે રાઈટ તો સૌથી પહેલા આપણે શેની ચર્ચા કરવાની તો કે એક એક હંમેશા મેં તમને કીધું એમ કે ક્યાંક તમને એવું મળે કે એક એક નથી તો આપણે ત્યાં શું કરીશું કે કોઈક એવું ઉદાહરણ આપી દઈશું ત્યાં કોઈક એવું એક્ઝામ્પલ આપી દઈશું જેના માટે પર્ટિક્યુલર વિધેય એક એક નથી રાઈટ અને કદાચ જો એ એક એક થતું હોય તમને ઓલરેડી વિધેય જોઈને ખ્યાલ આવી જ જશે કે એક એક છે કે નહીં રાઈટ અને ના ખ્યાલ આવે તો દરેક માટે આ પ્રોસેસ કરવાની હશે તો ઇક્વાલિટી મળશે નહીં હોય તો નહીં મળે ઓકે સો આ રીતે આપણે એક એક સાબિત કરવાનું રાઈટ હવે એક એક સાબિત કર્યા પછી આપણે શેની વાત કરવાની છે વ્યાપ્તની રાઈટ સો વ્યાપ્તમાં શું કીધું તો તો કે બધા જ વાટ બિલોંગ્સ ટુ વાય માટે કોઈક x belongs to x આપણને મળવો જોઈએ જેથી કરીને f(x) = y થાય હવે આ સેન્ટેન્સ તો તમને મોડે યાદ હોવું જોઈએ કે આપણે વ્યાપ્ત વિધેય માટે કરવાનું શું છે રાઈટ સો ઓકે લઈ લઈએ આપણે કોઈક y belongs to r star પણ કયો r star સપ્રદેશ વાળો કેમ કે પ્રદેશ ના ઘટકો આપણે શું લઈએ છીએ x અને સપ્રદેશ ના ઘટકો y એટલે અહીંયા શું થઈ જશે r પણ કયો r સપ્રદેશ રાઈટ અને હવે શું કરવાનું તો કે f(x) ની જગ્યાએ આપણે y લઈએ છીએ રાઈટ તો શું મળશે y = 1/x અને આપણે શું કરવાનું છે x ની વેલ્યુ શોધવાની છે રાઈટ તો અહીંયાથી આપણને શું મળશે x = 1/y અને x જે છે એ પ્રદેશમાં બિલોંગ કરે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે રાઈટ બિલોંગ કરે તો f(x) = y ની વાત કરવાની જો ના કરે તો નહીં કરવાની ત્યાં તમારે લખી દેવાનું કે વિધેય વ્યાપ્ત વિધેય નથી રાઈટ સો x = 1/y ઓબવિયસલી r સ્ટાર માં બિલોંગ કરશે because y ભી r સ્ટાર માં છે તો એ 0 તો ક્યારેય નહીં રાઈટ સો ઓબવિયસલી x જે છે આપણો r સ્ટાર માં બિલોંગ કરશે અને r સ્ટાર માં બિલોંગ કરશે તો હવે તો એક જ વસ્તુ રહી f(x) = y x ની જગ્યાએ શું છે 1/y આપેલા વિધેયમાં x ને શેનાથી રિપ્લેસ કરવાનું 1/y એટલે શું મળશે 1 upon 1
હવે z માંથી બે ઘટક લો છો સપોઝ 2 અને માઈનસ હવે બંનેનો વર્ગ કરશો તો આન્સર તો 4 જ મળવાનો છે એટલે મળ્યું કે બે અલગ અલગ ઘટક માટે તમને પ્રતિબિંબ કેવું મળ્યું સરખું એટલે આ જે છે એ વિધેય 1 નહીં થાય રાઈટ વ્યાપ્ત માટે બી સેમ વસ્તુ વર્ક કરશે x = શું મળશે √y અને √y કે હવે z માં તો હશે જ નહીં राइट અહીંયા આપણે સાઈડ માંથી ઘટક લઈએ તો રૂટ વાળી જે સંખ્યા છે z માં તો કે હોવાની જ નથી રાઈટ સો આપણને શું મળશે x = √y does not belongs to z અને ત્યાં બી તમે વિસ્તાર શોધશો તો આ જ મળશે કેમ કે 1 4 9 16 ઓકે કેમ કે નેગેટિવ હોય કે પોઝિટિવ તમને વર્ગનો આન્સર તો પોઝિટિવમાં જ મળશે રાઈટ સો ત્યાં બી તમે એવું કહી શકો કે વિસ્તાર અને સપ્રદેશ કેવા હશે અલગ અલગ ओके બીજી વસ્તુ કે હજુ એક કન્ડિશન લઈએ કે સપોઝ તમને અહીંયા કહી દીધું છે r θ રાઈટ r2 r રાઈટ હવે r2 r માટે આ વસ્તુ તો સાચી જ થશે કેમ કે 2 અને -2 બંને r માં છે રાઈટ અને બંને માટે સરખી ઇમેજ મળે છે એટલે એક એક તો નહીં થાય હવે આપણે કોઈ y લઈએ r राइट सो તમને એમ હશે કે √y તો બિલોંગ્સ થશે r માં પણ તમને ખબર છે કે નેગેટિવ નંબર્સ જે છે એ બી r માં હશે કે સપોઝ r માંથી હું લઉં છું -2 કોઈ r માં તો છે તો શું તમે એમ કહી શકો કે -2 બિલોંગ્સ ટુ r હશે નહીં થાય કેમ કે આપણને ખબર છે કે નેગેટિવ ના રૂટ જે છે સંકર સંખ્યામાં ઇન્ક્લુડ છે નહીં કે વાસ્તવિક સંખ્યા રાઈટ સો આમાં એવું ના વિચારતા કે રૂટ વાય છે એટલે આર માં બિલોંગ્સ થશે એટલે આપેલું વિધેય વ્યાપ્ત છે નહીં જ્યારે તમે નેગેટિવ નંબર્સ લેશો આર માંથી ક્યારે એના રૂટ અસ્તિત્વ ધરાવતા નથી સેમાં વાસ્તવિક સંખ્યાઓના ઓકે સો આ જે વસ્તુ છે શું થઈ જશે ડઝ નોટ બિલોંગ્સ ટુ આર એટલે કે વ્યાપ્ત ઓકે સો આ રીતે આપણે એક એક અને વ્યાપ્ત વિધેયની વાત કરી શકીએ ઓકે આવું જ એક્ઝામ્પલ તમને x³ માટે બી કીધું છે રાઈટ સો જે x³ ની વાત છે તમારે હોમવર્કમાં કરવાની છે ઓકે જ્યારે બી ક્વેશ્ચન્સ ના આન્સર લખો પ્રોપર વે માં લખજો કે કયામાંથી ઘટકો લો છો એક એક બતાવો પછી વ્યાપ્ત બતાવો રાઈટ બી થિયરી તમારે ના આન્સર્સ લખવાના છે રાઈટ જ્યારે આની પીડીએફ સેન્ડ કરીશ ત્યારે વિથ સોલ્યુશન કરીશ એટલે તમને એક વખતનો ખ્યાલ આવે કે કઈ રીતે તમારે એના આન્સર્સ લખવાના છે રાઈટ આપણે ઓવરવ્યુની ચર્ચા કરી લઈએ તો ક્વેશ્ચન નંબર 3 ભાઈ ક્વેશ્ચન નંબર 3 માં તમને મહત્તમ પૂર્ણાંક વિધેય આપ્યું છે રાઈટ હવે મહત્તમ પૂર્ણાંક વિધેય એના પછીના ક્વેશ્ચનમાં આપ્યું છે આપણાને માનાંક વિધેય અને થર્ડ આપ્યું છે ચિહ્ન વિધેય હવે ત્રણે ત્રણ વિધેયની વાત આપણે લોકો ઓલરેડી 11 સ્ટાન્ડર્ડમાં કરી છે રાઈટ છતાં પણ એક વખત ફરીથી ફટાફટ જોઈ લઈએ તો મહત્તમ પૂર્ણાંક વિધેય શું હતું તો કે 1 <= x <= 2 આપ્યું હોય રાઈટ સો આ બધાની આન્સર માટે આપણે સોરી આ બધી જ વેલ્યુ માટે x ની આ બંનેની વેલ્યુ વચ્ચેની બધી જ વેલ્યુ માટે આન્સર શું મળશે 1 રાઈટ એટલે કે આને આપણે આવું કહેતા રાઈટ કે x માટેની જે વેલ્યુ છે તમને આ રીતે બિલોંગ કરશે એવી રીતે 2 થી 3 હોય તો આન્સર શું મળશે 3 એટલે કે જે પર્ટીક્યુલર સંખ્યા લો એનાથી નાની જે બી તમને ઓકે જે બી તમે સંખ્યા લેશો x y સોરી x ની એમાં એનાથી નાનો જે બી પૂર્ણાંક તમને મળે એ તમારો શું હશે આન્સર એને જ આપણે કહેતા હતા મહત્તમ પૂર્ણાંક વિધેય રાઈટ આ રીતના એક આલેખ આપણે એના જોયા હતા સ્ટેપ વાળા હશે ઓકે જેમાં જે નાની વેલ્યુ છે એ ઇન્ક્લુડ થશે અને મોટી નહીં થાય રાઈટ હંમેશા નાની વેલ્યુ જે છે એનો આન્સર આવશે સપોઝ આપણે લીધું છે કે 1.8 તો 1.8 થી નાનો પૂર્ણાંક કયો તરત પછીનો 1 રાઈટ એવી જ રીતે f ઓફ સપોઝ 1.9 બી લઈશ તો આન્સર શું મળશે 1 ઓકે અને એવી તો બધી બહુ વેલ્યુ હશે 1.5 નો આન્સર બી 1 જ હશે
એવી રીતે સપોઝ હું 2 માટે વાત કરું ગાઈસ આપણાને આપ્યું છે માઈનસ સોરી 2.4 તો એનો આન્સર શું હશે 2 જે સંખ્યા તમે લો છો એનાથી નાની જે ભી પહેલી પ્રાકૃતિક સંખ્યા મળે તમારું શું થશે આન્સર અને એને આપણે શું કહેતા હતા મહત્તમ ગુણાંક વિધેય રાઈટ 2.6 માટે ભી 2 હવે આને જ્યારે તમે ધ્યાનથી જોશો તો ઓબવિયસલી બહુ બધા એવા ઘટકો છે જેની માટે તમને એક જ ઇમેજ મળશે રાઈટ બધાના પ્રતિબિંબ કેવો હશે એક જ રાઈટ સો આ કેસમાં આપણને શું મળશે કે એક એક નથી રાઈટ અહીંથી જ ક્લિયર છે કે આ જે વિધેય છે કેવું હશે એક એક વિધેય નથી રાઈટ હવે વ્યાપ્તની વાત કરવી હોય તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો આના માટેનો વિસ્તાર આપણે લખવો હોય તો વિસ્તાર શું થશે ઝેડ બીકોઝ નેગેટિવ નંબર્સ માટે ભી તમને -2 -1 પછી 0 મળશે 1 2 3 આવા જ બધા ઘટકો મળશે આન્સર્સમાં રાઈટ આપણે પૂર્ણાંક જ લેવાના છે તે તમને કીધું છે મહત્તમ પૂર્ણાંક વિધેય તમારે લેવાના તો પૂર્ણાંક જ છે તો જ્યારે તમે કોઈ પણ વેલ્યુ r માંથી લઈને આની અંદર મૂકશો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં તો આન્સર હંમેશા તમને કેવો મળશે પૂર્ણાંકમાં તો આપણો વિસ્તાર શું થશે z રાઈટ બટ આપણો સહપ્રદેશ શું છે r રાઈટ હવે ઓબવિયસ છે કે આપણો સહપ્રદેશ અને વિસ્તાર અલગ અલગ છે એટલે આપેલું જે વિધેય છે કેવું હશે વ્યાપ્ત નહીં રાઈટ સો આ જે વિધેય છે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી રાઈટ એવી જ રીતે આપણે જોવું હોય માનાંક વિધેય રાઈટ સો માનાંક વિધેયને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ મોડ્યુલસ ઓફ x આને આપણે શું કહેતા હતા માનાંક વિધેય હવે માનાંક વિધેયની જ્યારે વાત કરીએ તો એને પ્રોપર આપણે કઈ રીતે લખતા હતા કે x is equals to x કે જ્યાં x greater than 0 અને minus x કે જ્યાં x less than 0 હવે આના માટે તમે કોઈ એક વસ્તુ વિચારો કે સપોઝ તમને લીધું છે 2 સો 2 એ 0 કરતા મોટું છે એટલે આન્સર શું થશે 2 હવે f ઓફ -2 લઈએ તો -2 એ 0 કરતા નાનો છે તો અહીંયા માઇનસ x આન્સર થશે એટલે માઇનસ ઓફ -2 એટલે કે +2 રાઈટ એટલે કે બે અલગ અલગ સંખ્યા માટે એક જ પ્રતિબિંબ મળ્યું રાઈટ અને ઓબવિયસ છે તમે નેગેટિવ નંબર્સ લેશો કે પોઝિટિવ નંબર્સ લેશો આ માંથી તમને જ્યારે આન્સર મળશે ત્યારે આન્સર હંમેશા કેવો હશે પોઝિટિવ રાઈટ સો હંમેશા તમને ખબર છે કે બે અલગ અલગ નંબર્સ માટે આન્સર તમને એક જ મળશે 3 અને -3 માટે બી સેમ વસ્તુ વર્ક કરશે રાઈટ એટલે આપણો જે વિધેય છે કેવું થશે એક એક વિધેય નથી રાઈટ હવે મેં કીધું એમ કે તમને આન્સર્સમાં અહીંયા તમે કોઈ ભી વેલ્યુ મૂકશો આન્સરમાં તમને શું મળશે પોઝિટિવ નંબર્સ એટલે કે તમે એવું કહી શકો કે અહીંયા જે આપણો વિસ્તાર છે એ વિસ્તાર શું થઈ જશે n રાઈટ બધી ધન સંખ્યાઓ રાઈટ અને ઓબવિયસ છે અહીંયા ભી આપણો વિસ્તાર n છે સહપ્રદેશ r છે બંને સરખા નથી એટલે તમે કહી શકો કે આપેલું વિધેય જે છે એ વ્યાપ્ત વિધેય નથી ઓકે સો આ રીતે આપણે એને એક એક કરીને વ્યાપ્ત બતાવવાનો ટ્રાય કરવા ઓકે નેક્સ્ટ જોઈએ તમને કીધું છે ચિહ્ન હવે કરવાની છે તમારે કે શું કીધું છે ત્યાં તમને ક્વેશ્ચન નંબર 5 1 0 માઇનસ x is greater than 0 x is equals to 0 x less than 0 હવે અહીંયા તો વિધેય પરથી જ ખ્યાલ આવી જશે કે આ એક એક અને વ્યાપ્ત છે જ રાઈટ કેમ એવું થશે તો અહીંયા શું મળશે આપણને કે સપોઝ હું લઉં છું f of 2 તો 2 is greater than 0 તો આન્સર is 1 f of 3 તો 3 is greater than 0 તો આન્સર પાછો શું થઈ જશે 1 તો મળી ગયું બે અલગ અલગ કિંમતો માટે આન્સર એક જ એટલે કે એક જ પ્રતિબિંબ તો આ કેસમાં શું થશે વિધેય એક એક નથી રાઈટ એટલે આપણે જોયું કે આ બધામાં એક એક નથી એટલે આપણે શું કરીશું ત્યાં કોઈ એક એવો એક્ઝામ્પલ આપી દઈશું અને બતાવી દઈશું કે આ વિધેય એક એક નથી રાઈટ અને વ્યાપ્તની વાત કરવી હોય તો આનો વિસ્તાર શું થશે
તમે કોઈ પણ કિંમત મૂકી દો r માંથી તમને આન્સર હંમેશા કયા મળશે -1 0 અને 1 ફિક્સ જ છે રાઈટ કે વિસ્તાર હંમેશા તમને શું મળશે તો કે -1 0 અને 1 ઓકે સો વિસ્તાર અને r મતલબ કે આપણો જે સહપ્રદેશ છે એ બંને કેવા છે અલગ અલગ રાઈટ એટલે કે આપણે શું કહીશું કે આપેલું જે વિધેય છે એ વ્યાપ્ત વિધેય નથી રાઈટ સો આ રીતે આપણે આ ત્રણેય વિધેયમાં જોઈશું તો કે બંને એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી ઓકે એના પછી ક્વેશ્ચન નંબર 6 માં બે ગણ આપેલા છે અને તમારે એના માટે એક એક ની વાત કરવાની છે રાઈટ કે શું કીધું છે તમને a is equals to 1 2 3 અને b is equals to 4 5 6 7 રાઈટ સો a અને b આવા બે ગણ આપેલા છે તો ત્યાં તમને શું મળશે ઓકે વિધેય આવી રીતે વ્યાખ્યાયિત છે 1 4 2 5 3 6 ઓકે સો આ રીતે વ્યાખ્યાયિત છે અને તમને પૂછ્યું છે કે આ વિધેય જે છે સાબિત કરવાનું છે કે એક એક વિધેય છે ઓબ્વિયસલી તમે જો શું તો આ ભોળે આ બી અને અહીંયા શું વ્યાખ્યાયિત હશે f 1 2 3 4 5 6 અને 7 તો 1 ની ઇમેજ 4 2 ની 5 અને 3 ની 6 તો એના દરેક ઘટક માટે તમને b માં એક અલગ પ્રતિબિંબ મળે છે રાઈટ એટલે કે એવું ક્યાંય નથી કે કોઈ એક ઘટક માટે બે પ્રતિબિંબ મળે છે રાઈટ સો ઓબ્વિયસલી આ વિધેય કેવું થશે એક એક વિધેય થશે ઓકે પણ જો તમને વ્યાપ્ત પૂછ્યું હોત તો તો વ્યાપ્તમાં આપણે શું જોવાનું કે b ના બધા જ ઘટકો માટે a માં પ્રતિબિંબ મળવું જોઈએ પણ અહીંયા સાત એવો ઘટક છે જેની માટે a માં કોઈ જ પ્રતિબિંબ નથી તો કદાચ જો વ્યાપ્તની વાત કરી હોત તો આપણે એવું કહી શકતા કે આપેલું વિધેય જે છે વ્યાપ્ત વિધેય નથી રાઈટ એક એક થશે પણ વ્યાપ્ત નહીં ઓકે સો ક્વેશ્ચન નંબર 6 સુધીની આપણે વાત કરી જેમાં કેટલાક બેઝિક સમ્સ હતા જેની માટે આપણે એક એક અને વ્યાપ્તની ચર્ચા કરી રાઈટ સો આઈ હોપ કે હવે તમને કોન્સેપ્ટ ખ્યાલમાં આવ્યો છે કે એક એક અને વ્યાપ્ત માટે આપણે કઈ પ્રોસેસ કરવાની છે ઓકે સો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના જે ક્વેશ્ચન્સ બાકી છે 1.2 ના કન્ટિન્યુ કરીશું ઓકે થેન્ક યુ